અરવલ્લી જિલ્લાના ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના રામા પીર કંપા ગામે 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા માંગ કરાઈ રહી છે. પાણીની ટાંકીની આજુબાજુના વિસ્તારમાં વીજળીના થાંભલા, બાલમંદિર અને અવરજવરનું મુખ્ય માર્ગ પણ છે, જેના કારણે સ્થાનિકોને અકસ્માતની ભીતિ સેવાતી રહે છે. પાણીની ટાંકી ક્યારે ધારાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી, તો જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટી તંત્રને રજૂઆતો કરવી પડી રહી છે. ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહેવાય. આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે બનવા પામ્યું છે. રામાપીર કંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીર કંપા ગામે પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યાને 25 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. આ ટાંકામાં હવે પાણી ટકતું નથી, જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીર કંપા માટે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર કરી વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે, જે વાતને આજે ઘણો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે, જે બહુ પુરાણી થઈ ગઈ છે અને તિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે. એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે. એની આજુબાજુમાં વસ્તી છે, બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે, એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી. અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી, તો વહેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોની રજૂઆત પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે.